નમસ્કાર, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર ભરૂચથી મળી રહ્યા છે. ઓપરેશન ક્લીન અંતર્ગત ભરૂચ સબજેલમાં તપાસ દરમિયાન કુલ 4 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી છે, જેમાંથી રોકડા રૂપિયા 4500 પણ મળી આવ્યા છે. આ નાણાં જેલમાં ક્યાંથી અને કેમ આવ્યા તેની તપાસ શરૂ થશે. ભરૂચ જેલ ભૂતકાળમાં અનેકવાર મોબાઈલ ફોન જેલનો ઉપયોગને લઈને વિવાદોમાં રહી છે, ત્યારે ગતરોજે એસપી ડોક્ટર લીના પાટીલ ઉપરાંત એસઓજી અને એલસીબીની ટીમોએ જેલમાં ઓપરેશન સર્ચ કર્યું છે. ભરૂચમાં પણ એસપી ડોક્ટર લીના પાટીલ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સબજેલ ભરૂચમાં તપાસ હાથ ધરી છે. સવારે 8 વાગ્યાથી જ અહેવાલ લખાય છે. ત્યાં સુધી ભરૂચ પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે સૂત્રો અનુસાર જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. ઓપરેશન ક્લીન અંતર્ગત શુક્રવારે રાત્રે આખા રાજ્યોની તમામ જેલોમાં એકસાથે જ ધમ રોડવામાં આવી છે, ત્યારે જે અમદાવાદ સેન્ટ્રલ જેલ સહિત રાજ્યની તમામ જેલોમાં પોલીસની ટુકડીઓ સર્ચ કર્યું છે. ઘણા સ્થળોથી વહેલી સવાર સુધી પ્રક્રિયા ચાલી છે, પરંતુ ભરૂચમાં એસપી ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ સબજેલ ભરૂચમાં તપાસ હાથ ધરી છે. સવારે 8 વાગે અહેવાલ લખાય છે. ત્યાં સુધી ભરૂચ પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે સૂત્રો અનુસાર જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ સબજેલ અગાઉ પણ મોબાઈલ ફોનના મામલામાં વિવાદાસ્પદ રહી છે. ભરત પાટીલ